સુરતના ઉતરાણમાં બનેલી નવી શાળામાં સ્ટાફ અને શિક્ષણનું સ્તર સુધારવા માટેના પ્રયાસના કારણે સ્કૂલના વિદ્યાર્થીઓ અહીં પ્રવેશ મેળવવા લાઈ લગાવી રહ્યા છે. સમિતિ માટે ગૌરવ લેવા જેવી આ સ્કૂલનું ઉદાહરણ લઈ અન્ય સ્કૂલમાં પણ શિક્ષણનું સ્તર સુધારવામાં આવે તેવી માંગણી પણ થઈ રહી છે. ઉતરાણની શાળા ક્રમાંક 334 મહારાજા કૃષ્ણકુમાર સીજી પ્રાથમિક શાળામાં એડમિશન માટે કોર્પોરેટર શિક્ષણ સમિતિના શાસક વિપક્ષી સભ્યો ભલામણ ચિઠ્ઠી લખીને એડમિશન આપવા માટેની ભલામણ કરે છે એક જ વર્ષમાં ઉત્તરાયણની સ્કૂલના શિક્ષણના સ્તરની વાત બહાર જતાં આસપાસની ખાનગી સ્કૂલમાંથી કેટલાક વિદ્યાર્થીઓ એડમિશન મ્યુનિસિપલ સંચાલિત સ્કૂલમાં લઈ રહ્યા છે આ સ્કૂલો આચાર્ય શિક્ષકો અને સ્ટાફ જે રીતે કામગીરી કરે છે તે જોતાં આ વિસ્તારમાં મ્યુનિસિપલની આ સ્કૂલની ગણના ટોપની સ્કૂલમાં થઈ શકે છે મ્યુનિસિપલની ના વિચાર કરવામા આવેલી ઉત્રણ સ્કૂલમાં ખાનગી સ્કૂલમાંથી બાળકો એડમિશન લઈ રહ્યા છે નગર પ્રાથમિક સમિતિની અન્ય સ્કૂલમાં અપનાવીને ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તા ભર્યું શિક્ષણ મળે તેવી કામગીરી કરવી જોઈએ તેવી લોક માંગ ઉઠી છે ઉત્રણની સ્કૂલમાં શિક્ષણનું સ્તર સુધારવા પાછળનું કારણ આચાર્ય અને શિક્ષકોએ વિદ્યાર્થીઓ સાથે કરેલી આત્મીયતા છે શાળાના આચાર્યએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે આત્મીયતા હોય વિદ્યાર્થીઓ તેમની સમસ્યા સરળતાથી રજૂ કરી શકે છે તેવું વાતાવરણ સ્કૂલમાં સ્કૂલમાં બનાવવામાં આવ્યું છે સર અને સંબોધન વિદ્યાર્થીઓ કરતા જ નથી તેના બદલે ગુરુજી અને સંબોધન કરે છે આવા પ્રકારના સંબંધોના કારણે આત્મીયતા વધતા ગુરુ અને વિદ્યાર્થી વચ્ચેનો ગેપ ઘટી જતા તેઓની સમસ્યા ઘણી સરળતાથી દૂર થઈ શકે તેના કારણે જ શિક્ષણનું સ્તર વધુને વધુ ઊંચું લાવવાના પ્રયાસમાં સફળતા મળી છે આ કેટલાક શિક્ષક અને સમિતિના કેટલાક શિક્ષકો કે જેઓ આ વિસ્તારમાં રહે છે તેના પણ કેટલાક બાળકો ઉત્તરાયણની સ્કૂલમાં જ અભ્યાસ કરે છે જ્યારે આચાર્ય અને શિક્ષકોના બાળકો જ શાળામાં અભ્યાસ કરતા હોય તેવી શાળામાં વાલીઓનો વિશ્વાસ પણ વધે છે બ્યુરો રિપોર્ટ જીટીવી ન્યૂઝ સુરત